ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો યથાવત આજે કયા પક્ષમાંથી અને કોણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને કેટલા લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જિલ્લાના લઘુમતી મોરચાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે. જ્યારે નરેન્દ્રભાઈ 2047ની અંદર જે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે. નરેન્દ્રભાઈ જ્યારે 140 કરોડ લોકો અને મારો પરિવાર છે એવો વાત કરતા હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જે મહત્ત્વના મુખ્ય હોદ્દેદારો હોય છે તે આજે ભારતીય જનતા પાર્ટી જોઈનિંગ કરી છે. ખૂબ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે. એનું એક મુખ્ય કારણ એ છે કે જે લોકો જોઈન્ટ થયા છે તે જિલ્લાના અને સમાજના મુખ્ય હોદ્દેદારો હશે. ત્યારે સમાજની વચ્ચે રહેતા હોય એવા કાર્યકરો, જેનાથી ભાજપની અંદર ખૂબ મોટો ફાયદો થશે. અંદાજિત આજે 150-250 કાર્યકર્તાઓ, જેની અંદર પ્રદેશની અંદર કામ કરતા હોય, જિલ્લાના હોદ્દેદારો કામ કરતા હોય, મોરચાની અંદર કામ કરતા હોય, વિવિધ પ્રકારની જે જવાબદારીઓ સંભાળતા હોય એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે. વર્તમાન સમયમાં ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે જે પ્રજાહિતના હોય, આંદોલન કરવું જરૂરી હોય અને રાષ્ટ્રહિતના હોય, એના માટે આપણે રાષ્ટ્રહિતના નિર્ણયમાં સહભાગી થવું જરૂરી હોય. એ યોગ્ય નિર્ણય શક્તિ કોંગ્રેસ પક્ષમાં આ તબક્કે ન હોય અને મારો રાજકારણમાં જોડાવાનો મૂળભૂત હેતુ લોકસેવાનો હતો, જે હું વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષની અંદર સિદ્ધ ન કરી શકું એવું મને અશક્યતા વર્તાતી હતી, એટલા માટે કોંગ્રેસ છોડ્યું હતું. અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. સ્થાનિક સંગઠનનું કારણ હોઈ શકે કે પછી ઇન્ડિયા ગઠબંધનના કારણે પણ આ નિર્ણય લેવો પડ્યો? ના, એવો કોઈ મારી કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે નારાજગી નહોતી, પણ જ્યારે કોંગ્રેસ પક્ષ, મેં મારા રાજીનામાના પત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ એક વિઝન સાથે કામ ન થતું હોવાથી, મહત્તમ મુદ્દાઓ પ્રજાહિતના કામો થતા ન હોવાથી આજરોજ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું. કોંગ્રેસે, મેં 19 વર્ષની ઉંમરે NSUIથી સ્ટાર્ટ કરી, ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસ, 2009માં ભાવનગર લોકસભા ઇલેક્ટેડ, ચૂંટણી જીતેલા ડેલિગેટ તરીકે, યુથ કોંગ્રેસના જીતેલા પ્રમુખ તરીકે, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે, બોટાદ શહેર કોંગ્રેસ સમિતિના સૌથી નાની વયે શહેર પ્રમુખ તરીકે કામ કરવાનું કોંગ્રેસે અવારનવાર મને તક આપી હતી. અન્ય જિલ્લાના પ્રભારી તરીકે પણ કામ કરવાનો મોકો આપ્યો હતો અને પ્રદેશ મહામંત્રી, IT સેલના મહામંત્રી તરીકે 2017માં સમગ્ર ગુજરાતની કોંગ્રેસ પાર્ટીની સંવાદ કાર્યક્રમ પણ જે તે સમયે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાના સંકલન સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાણીપુર મંદિરમાં આપણે કરી હતી. એ બધી આપણી મારી યશસ્વી કામગીરી હતી. મારા મિત્રોના સહકારથી એ બધું શક્ય બન્યું હતું. મેં આપને મારા રાજીનામા પત્રમાં એક સ્પષ્ટ વાત કીધી હતી કે વર્તમાન સમયમાં કોંગ્રેસની અંદર કોઈ નિર્ણય શક્તિ ન હોવાથી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, જે એમની યશસ્વી કામગીરી છે, જેમ કે PM કિસાન નિધિ યોજના, દરેક ખેડૂત ખાતેદારોમાં સીધા પૈસા મળે છે, કોઈપણ વ્યક્તિ માટે આરોગ્ય માટે 5 લાખ સુધી, અને હમણાં નવી યોજનાની અંદર 10 લાખ સુધી જે નરેન્દ્રભાઈએ આરોગ્ય માટે પણ જે પેકેજ જાહેર કર્યું છે, એવા ઘણા બધા પ્રજાહિતના કામો હતા. અને નરેન્દ્રભાઈ જે રાષ્ટ્રહિતના વિઝન સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે મારે એમના વિઝનમાં સહભાગી થવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. કાર્યકર તરીકે કોંગ્રેસના પ્રત્યે આક્ષેપો સાથે તમે રાજકારણ કરતા હતા, આજે ભાજપમાં આવ્યો છો, શું
હું જે જગ્યાએ જે જવાબદારીને પદ ઉપર કામ કરતો હતો ત્યાં મારે કામ કરવું એ મારી ફરજ અને નિષ્ઠાનો ભાગ હતો. આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું ત્યારે તન મન ને ધનથી સમર્પિત થઈ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી છે. હું આજ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિશ્વાસ આપીને મેં અહીંયા બેઠો છું. મેં આપને અત્યારે જ કીધું કે જ્યારે મેં જે પદ સાથે જવાબદારી સાથે કામ કર્યું હતું ત્યારે તે પદની ગરિમાને યોગ્ય રૂપે મેં કામ કર્યું હતું. એ સમય અને સંજોગો આધારિત વાત હતી. આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું ત્યારે હું ફરીવાર એક સ્પષ્ટ મુદ્દા સાથે કહું છું કે તન મન ધનથી નરેન્દ્રભાઈને સહયોગ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. કોઈ કમિટમેન્ટ નથી, વિધાઉટ કમિટમેન્ટ, નો ટર્મ્સ એન્ડ કન્ડિશન. ફક્ત ના એવું કોઈ નહીં, ફક્ત નરેન્દ્રભાઈ મોદીનું 2047નું વિઝન છે. જે માણસ હું જોતો હોઉં છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે ચૂંટણી પહેલાં પણ જો એ પોતાના કેબિનેટને બોલાવી અને અધિકારીઓને એક એટલા એકાગ્રતા સાથે કહેતા હોય કે ભાઈ આપણે ફરીવાર જીતવાના છે અને આપણે કામે લાગવાનું. 10 વર્ષથી નરેન્દ્ર મોદીનું શાસન છે તો અત્યાર સુધી નરેન્દ્ર મોદીની કામગીરી ન દેખાય અને અત્યારે જ કેમ દેખાણી? કહેવાય છે ને કે જાગ્યા ત્યારથી સવાર જાગી ગયા, તમારી સામે છે. નહીં એવું વાત નથી રાજુભાઈ, હમણાં પણ મેં તમને કીધું કે જે સમયે જે પદ ઉપર જે જગ્યાએ હતો ત્યાં મેં નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું એ મારી જવાબદારી અને ફરજનો એક ભાગ હતો. આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું ત્યારે ફરીવાર આપને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે તન મન ધનથી હું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે કામ કરી ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત થાય એ માટે હું અહીં જોડાયો છું. કોંગ્રેસમાં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફના જે તમારા આક્ષેપ હતા એ માત્ર ને માત્ર કોંગ્રેસની ગરિમા જાળવવા માટે ભાજપ પર તમારા પ્રહાર હતા, તે આક્ષેપ હતા? એ સમય ને સંજોગો આધારિત વાત હતી, એ મુદ્દા આધારિત ગરિમા જાળવવા માટે જ ને. નહીં હું ફરીવાર એમ કહું છું કે મુદ્દા આધારિત રાજનીતિ હતી. હું મારા પહેલાં પણ બાઇટમાં હું બોલ્યો છું કે વર્તમાન સમયમાં જે નિર્ણયો લેવા જોઈએ એ કોંગ્રેસ પક્ષ લઈ શકતી નથી, એટલા માટે હું ત્યાંથી રાજીનામું આપ્યું છે. મેં મારા રાજીનામા પત્રની અંદર ખૂબ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. હવે એ તો વિસ્તૃત પ્રદેશ નેતાગીરી રાષ્ટ્રીય નેતાગીરી જાણતી હોય છે. હું તો પાયાનો કાર્યકર હતો, મને જ્યારે જવાબદારી મળી ત્યારે મેં એને હા પણ હું એમ જ કહું છું, મને જ્યારે જે જવાબદારી મળી છે ત્યારે મેં તન મન ધનથી જે પાર્ટીને રહ્યો છું ત્યાં વફાદાર રહ્યો છું અને એના હાથ મજબૂત કરવા માટે કામ કર્યું. એ તો બધા નેતૃત્વ હતો કે નિર્ણય ભૂમિકામાં કામ કરી શકાય કોંગ્રેસ? મેં આપને રાજીનામા પત્ર આપેલો છે એની અંદર દરેક વાતનો ઉલ્લેખ છે, આપને મળેલો છે. ફરીવાર હું આપને એ વાત દોહરાવું કે વર્તમાન સમયમાં મારો મૂળભૂત હેતુ રાજકારણની અંદર મહત્તમ લોકસેવાનો હતો, જે વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મને સિદ્ધ થતો ન દેખાયો, એટલા માટે હું કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો. સાહેબ મેં 2003માં કોંગ્રેસ જોઈન કર્યું, NSUIથી ત્યારથી ક્યારેય મેં સત્તા જોઈ નથી. અમે તો સંઘર્ષના સાથી હતા, કોંગ્રેસ માટે પણ સત્તાવિહીન પદ ઉપર રહીને કામ કરેલું છે. સત્તાનો મો ક્યારેય નહોતો, આજ પણ હું વિધાઉટ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં હું ફરીવાર આપને કહું છું, માનની પ્રમુખશ્રી મારી બાજુમાં બેઠા છે, વિધાઉટ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણું છું કોઈ પણ જાતની અપેક્ષા વગર.